बोलो लीलाधर कृष्ण भगवान नी। चालो बधा एक पछी एक वारफरती लीलाधर कृष्ण नी परंपरा नु पालन करो। पहला एमना पग धोई जल ग्रहण करो अने पछी अन्न ग्रहण करो। हालो हालो झट करो बधा, पहला प्रभु ना चरण नी पूजा पछी पेट पूजा। हालो पानी ने हाथ में लई अने माथे चढ़ाओ। उभो हूं से नीचे बैठी ने पूजा कर अने एमना पग धोई अने जल ग्रहण कर। हूं अहीं भंडारा मां प्रसाद ग्रहण करवा आयो छु। हां तो पहला प्रभु पछी प्रसाद। क्या छे प्रभु? हे मूर्ख, स्वयं लीलाधर कृष्ण भगवान तारी सामे बिराजमान छे, तने देखातु नथी? तारी बुद्धि भ्रष्ट थई गई छे के पछी तारी दृष्टि? आपनी ओळख? आ अमारा कृष्ण मंदिर ना पुजारी छे। खरु छे, आया पोतानी ओळख आपवा हटुए लोकोए माणा राख्या छे। हे पापी, तू तारी हद ओळंगी रह्यो छे। तमे तमारी हद ओळंगी चुक्या छो। संस्कृति, संस्कार, सभ्यता, श्रद्धा, विश्वास अहंदाय ने तमे जोजनो दूर मुकी आव्या छो। तू छे कोण? द्वारका जतो एक भक्त। भंडारो जोई ने अहीं प्रसाद ग्रहण करवा आव्यो छु, पण अहीं प्रसाद ना नामे प्रपंच हाली रह्या छे। सामान्य माणस नी श्रद्धा साथे तमे रमी रह्या छो। कोण छे आ माणस जेने भगवान बनावीने तमे अहीं बेसाड्यो छे? मूर्ख, भगवान बनावाता नथी, भगवान होय छे। जे होय छे एने साबित नथी थवू पड़तुं। प्रभु पूजा करावाय नहीं, पूजा थाय। अने तमे लोको आ शुं करी रह्या छो? आ पेट माटे एक पाखंडीने पूजी रह्या छो? आना पगना पाणीने माथे अड़ाड़ता तमारा पेटनुं पाणी नथी हलतुं? गरीबी लाचार नथी होती, गरीबी नू घरेणू स्वाभिमान होय छे। हे पाखंडी, तू अमारा भगवान ने गाळो आपी रह्यो छे? आभार मान एमनो के अमारा भगवान ने हजी सुधी तने सजा नथी करी, अने अमारा महाराज मुहिम पर गया छे। जो ए अहिया होत ने तो तने सजा आपता, तारी जीभड़ी कापी ने एमना चरणों मार पण करी देता। અને તમે લોકો ઉભા ઉભા જોઈ હું રહ્યા છો, આ આપણા ભગવાનનું અપમાન કરી રહ્યો છે। ધક્કા મારીને એને બહાર કાઢી મૂકો। એ હાલો 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 શું બોલ્યો તું? હે શું બોલ્યો? અરે શું બોલ્યો? બહાર કાઢો એને। અરે કૃષ્ણ, હાલો જમી લો બધા। બોલો લીલાધર કૃષ્ણ ભગવાનની જય। હવે લોકોની નજરમાં હું ભગવાન બની ગયો છું, ખાલી હવે પરમા ગોરા ભજન ગાવા માટે આવે અને તેમની સાથે વધુ જનમેદની જોડાય એટલે બાકીના લોકો પણ મને ભગવાન માનવા લાગશે। શ્રી લીલાધર કૃષ્ણ ભગવાન।
પાણી છે સેને બા આઈ બેહો લ્યો બા બા તમે તો જન્મ જન્મની તરસ માંગી ભગવાન તમારું ભલું કરશે પણ તમારી આવી હાલત કેમ ની થઈ બા ભાઈ ભંડારામાં પ્રસાદ લેવા ગયો તો પણ બા આ તો કઈ બીજા જ પાખંડ હાલે આ અંધાય લોકો ભેગા મળી અને કોઈક વ્યક્તિના પગ ધોતા હતા અને એનું પાણી મસ્તકે અડાડતા હતા આ તમારા ગામના અંધાય લોકો ભેગા મળીને કોઈક દુતારાને ભગવાન બનાવવા બેઠા છે આવું કહેવાય છે ને કે ગાંડાના ગામમાં ડાયાને છે ને ગાંડો ગણવામાં આવે છે મારી હારે એ જ થયું આ અંધશ્રદ્ધાના અંધારામાં શ્રદ્ધાની જોત છે ને એ ઝાંખી પડી બા આ શ્રદ્ધાની જોત છે ને કોઈ દી ઝાંખી ન પડે એ થોડોક સમય છે ને અંધારાની આબરૂને હાચવી લેશે આજી અમાસને દી ચાંદોનો ઉગીને અમાસને હાચવી લેશે ને એમ અમાસનો અર્થ એમ નથી કે પૂનમ આવશે જ નહીં શ્રદ્ધાની જ્યોત તો અખંડ છે ભાઈ વાહ 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 તમે તો બહુ મોટા ભગત લાગો છો વાહ આ ભગતમાં હું નાનું ને હું મોટું હે પણ તમે પ્રસાદ લીધા વિના આવ્યા હશો ને અને અટાણે જમવાનું ટાણું થઈ ગયું છે વાહ આ ચાલ તો જાત્રા કરવા નીકળ્યો હતો ઠેઠ દ્વારકા જાઉં તો હાચું કહું તો ભૂખઈ લાગી છે પણ જેવી મારા હરિની ઈચ્છા હરી ની ઈચ્છા તો એમ જ હોય છે કે હિના અંધાઈ ભક્તો છે ને હા જા રે ને હર ખારીએ મારી પાસે ભાતું છે તમે એમાંથી જમી લ્યો દેવી પણ તમે મારી ચિંતા ન કરો અમારું ઘર છે ને ઢૂકડું છે અમે ફરી જાવ બનાવી લેવું તમારે જાત્રાએ નીકળવું છે ને લ્યો તમે તમારે નિરાંતે જમો શું થયું મારી કોઈ વાતનું તમને ખોટું લાગ્યું કે પછી આ કુક્કો રોટલો છે એટલે તમને ખરાબ લાગ્યું ના ભા ના એક બાજુ પાખંડીઓ ભોજન હાટું પોતાના ભજન કરાવે છે ને એક કોર તમે છો જે ભજનની જેમ ભોજન કરાવો છો શું કરો છો વાહ જે પોતાના ભાગનો રોટલો બીજાને ખવડાવે ને સાચા અર્થમાં તો એ જ પૂજવાને લાયક છે હે પરમા બાળક જ્યારે ઘરમાં ભૂખ્યું હોય અને તમે એને જમાડવા બેસો ત્યારે તમે એને ધ્યાનથી જોજો જો તમે એને ગુસ્સાથી જમાડી રહ્યા છો તો એને ભાવતું ભોજન પણ એ નહીં જમે પણ પ્રેમથી ઘરમાં પડેલો સૂકો રોટલો હસતા હસતા પાણીમાં બોળીને જમાડશો ને તો પણ એ પ્રેમથી જમશે આવું શું કામ તો કારણ એટલું જ છે કે આ બંને વાતોમાં તમારા જમાડવાનો ભાવ એ ભાવનો ભૂખ્યો છે એ માત્ર ભોજનનો ભૂખ્યો છે એમ સમજીને જમાડશો તો માણસની ભૂખ ભાંગશે પણ જો એ જ ભોજનમાં શુદ્ધ પ્રેમનો ભાવ ઉમેરશો તો એનું પેટ ઠારશે અહમના ભૂખ્યા 32 ભોજન કરાવે તો પણ અહમની ભૂખ ભાંગતી નથી ઉપરથી વધે છે જ્યારે પ્રેમના ભૂખ્યા પોતાનો કટકો રોટલો પણ સામેવાળાને આપી દે તો ભવસાગર તરી જાય છે જો ભાવ સારો હશે તો ભાવ આપોઆપ સારો થઈ જશે